हेलो स्टूडेंट्स, धोरण 12 विषय जीव विज्ञान चैप्टर 9 खाद्य उत्पादन में उन्नतिकरण माटे नी कार्यनीति एमा आपणे रोग प्रतिरोधकता माटे जे वनस्पति नु संवर्धन करवामां आवे छे तेना विषे आपणे जोयुं छे। हवे रोग प्रतिरोधकता माटे नी जे पद्धतिओ छे तेना विषे आजे आपणे जोईशुं। રોગ પ્રતિરોધકતા માટે જે વનસ્પતિનું સંવર્ધન કરાવવામાં આવે છે એટલે જે વનસ્પતિ આપણને મળે છે તે કેવી ફૂગનાશક અને જીવાણુનાશક હોય, જેમાં ફૂગ દ્વારા જે અમુક રોગો થતા હોય છે તેના આપણે નામ જોયા હતા, જેમાં ઘેરું, પછી ઘઉંમાં જે ભૂરો ઘેરું થાય છે તે જોયું હતું, શેરડીમાં લાલ સડો આવી જતો હોય છે, પછી બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય છે વનસ્પતિની અંદર એમાં ક્રુસિફરનો જે કાળો ઘેરુ વગેરે, વિષાણુ દ્વારા જે તમાકુમાં કિર્મી રોગ જે થતો હોય છે, તો આ બધું જે સરગસનો કિર્મી રોગ છે, તમાકુનો કિર્મી રોગ, તો આ બધા જે રોગ વનસ્પતિની અંદર જે છે કેટલાક ફૂગ વાયરસ અને બેક્ટેરિયાને લીધે જોવા મળે છે, જેને કારણે શું થાય છે કે જે વનસ્પતિનું ઉત્પાદન થવું જોઈએ તેનું ઉત્પાદન શું થતું હોય છે, ધીમે ધીમે ઘટી જતું હોય છે। તો આ માટે કેટલીક એવી પદ્ધતિઓ વિકસાવીએ જેને કારણે વનસ્પતિ જે હોય છે એ જીનેટિકલી આ બધા જે રોગનો સામનો કરી શકે તેવી હોય। તો એના માટે જે સંવર્ધનની પદ્ધતિઓ હોય છે એને કહેવામાં આવે છે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ। એટલે કે એવું આપણે બ્રીડિંગ કરવાનું છે વનસ્પતિઓનું, ડિઝીઝ રેઝિસ્ટન્સ હોય એટલે કે રોગોનો સામનો કરી શકે, રોગ પ્રતિરોધક હોય એવી વનસ્પતિ। તો તેમાં આ જે ટેકનિક જે હોય છે તે પરિવર્તિત સંવર્ધન દ્વારા સિદ્ધ કરવામાં આવે છે। જેમાં શું કરવામાં આવતું હોય છે, સંકરણ કરવામાં આવે છે અને પસંદગી કરવામાં આવે છે વનસ્પતિઓની। તો આ જે છે એ પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સંકરણ અને પસંદગી। સંકરણ કરવામાં આવે છે ત્યારબાદ વનસ્પતિઓની ઈચ્છિત લક્ષણો ધરાવતી હોય તો એની પસંદગી કરવામાં, તો આ જે પરંપરાગત જે આપણી સંવર્ધનની પદ્ધતિઓ છે તે જ છે। તો પ્રતિરોધકતા વનસ્પતિ જે છે એ ધરાવતી હોય તો તેનો જે સ્ત્રોત હોય કેવી રીતે મેળવવામાં આવતો હોય છે, તો એના માટે સૌ પ્રથમ જનનરસની તારવણી કરવામાં આવતી હોય છે। જે જનનરસ આવેલો હોય છે એને તારવવામાં આવે અલગ અલગ વનસ્પતિઓમાંથી, પછી જે આપણે પસંદ કરેલી છે વનસ્પતિઓનું એમાં પિતૃઓનું સંકરણ કરવામાં આવતું હોય છે। પછી સંકર જાત જે હોય છે એની પસંદગી કરવામાં આવે, એટલે સંકરણ જ્યારે આપણે પિતૃઓનું કરાવીએ તો આપણને સંકર જાત ધરાવતી વનસ્પતિ મળે, તો તે જે સંકર જાતોની પસંદગી કરવામાં આવે છે। હવે એકવાર એ વનસ્પતિ પસંદ કર્યા પછી એ વનસ્પતિનું ગ્રોથ જોવા માટે તે શું
ક્ષમતા ધરાવે છે તો તેના માટે શું કરવામાં આવે છે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે અને નવી જે જાતો મળી હોય છે તેનું પરીક્ષણ કરવામાં આવે છે। જે આપણે ફિલ્ડની અંદર આ બધી ક્રિયાઓ કરવામાં આવે છે અને તેને બહાર કાઢવામાં આવે છે એને કહેવામાં આવે છે મુક્તિ। તો આવી રીતે આટલા જે સ્ટેપ હોય છે તેને ફોલો કરવામાં આવતા હોય છે અને આપણે સંકરણ અને પસંદગી દ્વારા પરિવર્તિત સંવર્ધનની પદ્ધતિની મદદથી રોગ પ્રતિરોધકતા માટે જે વનસ્પતિ મેળવવામાં આવે છે। હવે ફૂગ બેક્ટેરિયા અને જે વાયરસ તો આ જે છે સૂક્ષ્મ જીવો એની સામે પ્રતિરોધક ધરાવતી કેટલીક વનસ્પતિઓની જાતો વિકસાવવામાં આવી છે। આ બધી સંકરણની પદ્ધતિનો ઉપયોગ કરીને નવા જે પાકોની જાતિ હોય છે તે વિકસાવવામાં આવેલી છે। તો આપણે એક પછી એક તેના વિશે જોઈએ કયા કયા પાક માટે કઈ જાત વિકસાવવામાં આવી છે અને કયા રોગ સામે પ્રતિરોધકતા છે। પહેલો આપણે પાક લઈશું ઘઉં। તો ઘઉંની કઈ જાત વિકસાવવામાં આવી છે અને કયા રોગ સામે પ્રતિરોધક છે તો ઘઉંમાં હિમગીરી તેમાં પણ અને જે કિનારીઓનો જે ઘેરું રોગ જે હતો એના સામે પ્રતિરોધક છે। એટલે આ જે હિમગીરી ઘઉંની જાત છે એ ઘેરું રોગ સામે પ્રતિરોધક છે એટલે કે એ વનસ્પતિ જે છે એ ઘેરું જે રોગ થતો હોય છે ઘઉંની અંદર તો તેનો સામનો કરી શકે છે એટલે તેના લીધે શું થાય છે આપણે એનું ઉત્પાદન વધારી શકીએ છીએ। બીજું આવે છે રાઈ। રાઈની આપણે એક જાત છે પૂસા સ્વર્ણિમ જાત તે જે રાઈની અંદર જે સફેદ ઘેરું થતો હોય છે રોગ તેની સામે રોગ પ્રતિરોધક છે। બીજો એટલે પૂસા સ્વર્ણિમ નામની જાત જે હોય રાઈની અંદર એમાં આ જે રોગ હોય એ નથી જોવા મળતો હતો। ત્રીજો જે પાક છે આપણે લઈશું ફ્લાવર તો એમાં બી જે છે સડો આવી જવો એવા બધા રોગ થતા હોય છે કાળો સડો છે પછી તો જે ના થાય એના માટે એક જાત વિકસાવવામાં આવે છે એમાં બે ત્રણ પ્રકારનો કાળો સડો જે છે તે એમાં પૂસા સુભરા બીજી આપણે જાત લઈએ તો પૂસા સ્નોબોલ કેવન બીજી છે પૂસા સ્નોબોલ કેવન તો આ જે ફ્લાવરની અંદર કાળો સડો હોય છે ફૂગના જે કાળા સુકારાનો જે વલન રોગ ઘેરો હોય છે અને તો આ બધા સામે પ્રતિરોધક ધરાવતી જે ફ્લાવરની જે બે જાત છે પૂસા સુભરા અને પૂસા સ્નોબોલ વિકસાવવામાં આવે છે જે જેમાં આ રોગ જે છે એ જોવા મળતો નથી। બીજો આવે છે ચોળા। ચોળામાં જે છે એમાં બેક્ટેરિયાને કારણે બેક્ટેરિયલ સુકારો રોગ થતો હોય છે તો તેની સામે ચોળાની એક જાત વિકસાવી
વિકસાવવામાં આવે છે જેનું નામ છે પૂસા કોમલ જે આ રોગ સામે કેવી છે રોગ પ્રતિરોધક છે બીજો આવે છે મરચુ મરચામાં જે છે તે ચીલી મોઝેઇક વાયરસ જે વાયરસના કારણે રોગ જોવા મળે છે ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણવલન તો આ બધા રોગો મરચાની અંદર થતા હોય છે જેમાં એની એક જાત આ રોગ સામે પ્રતિરોધક જે છે તે વિકસાવવામાં આવેલી છે જેનું નામ છે પૂસા સદાબહાર આવી રીતે જે હોય છે પાકોની અલગ અલગ જે જાત છે ઘઉંમાં હિમગીરી જાત રાયમાં જે છે પૂસા સ્વર્ણિમ ફ્લાવરની અંદર જે છે પૂસા સુભ્રા પૂસા સ્નોબોલ કેવન ચોળામાં જે છે પૂસા કોમલ અને મરચામાં જે છે પૂસા સદાબહાર તો વગેરે જાતો જે છે વિકસાવવામાં આવેલી છે અને જે રોગ થતા હોય છે વનસ્પતિની અંદર તેની સામે આ જે જાત હોય છે કેવી હોય છે પ્રતિરોધક હોય છે એટલે કે વિવિધ પ્રકારના જે રોગ થતા હોય છે જાતોની અંદર એ આ વનસ્પતિ જે હોય છે એ કેવી હોય છે રેઝિસ્ટ કરી શકે છે આ વગેરે જે રોગ વાયરસ ફૂગ બેક્ટેરિયા તો એના લીધે જે રોગ થતા હોય તેની સામે કેવી હોય છે પ્રતિરોધક હોય છે બધાએ જે આ જે જાતોના જે નામ અને કયા રોગ સામે પ્રતિરોધક છે એ ખાસ યાદ રાખવાના રહેશે એમસીક્યુમાં આ જનરલી પૂછાતું હોય છે ચલો હવે આપણે એની એક મર્યાદા જોઈશું કે રોગ પ્રતિરોધક જે હોય છે વનસ્પતિઓ વિવિધ પાકની ભિન્ન જાતોમાં જે અલગ અલગ પાકની જંગલી જાતો આવેલી હોય છે એમાં અમુક જે રોગ પ્રતિરોધક જનીનો ઓળખાયેલા હોય છે પણ એ કેવા હોય છે થોડા સીમિત માત્રામાં હોય છે જેને કારણે જે આ સંવર્ધન કરવામાં આવતું હોય છે તો સીમિત બની જતું હોય છે એટલે કે એમાં નિરસ બની જતું હોય છે કારણ કે ઓછા પ્રમાણમાં જે આપણને શું મળે છે જનીનોની સંખ્યા મળે છે જે ખૂબ જ રોગ પ્રતિરોધક હોય છે તો હવે એના માટે ઉત્પાદન વધારવું હોય તો અલગ અલગ ઉપાયો કરીને વનસ્પતિની અંદર શું કરવામાં આવતું હોય છે વિકૃતિ પ્રેરવામાં આવે છે જેને કારણે ત્યારબાદ શું થતું હોય છે કે પ્રતિરોધક જે પ્રતિકારકતા મેળવે છે વનસ્પતિ વિકૃતિ પ્રેરીને જે પ્રતિકારકતા મેળવે છે તેને વનસ્પતિજન્ય પદાર્થોને પછી તેમાંથી શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે અને એને અલગ કરીને એનો શું કરવામાં આવે છે બહુગુણન કરવામાં આવે કારણ કે બહુગુણન કરીશું તો જ આપણને વધારે પ્રમાણમાં મળી જશે અને તેમનો પછી આગળ સંવર્ધન માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમાં સોમોગ્લોનલ આવે છે અને જેનેટિક એન્જિનિયરિંગ આ બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે આવી રીતે વનસ્પતિમાં કયા ઉપાયો કરવાથી આપણે જે વધારે રોગ પ્રતિરોધકતા ધરાવતી વનસ્પતિ મેળવી શકીએ તો એમાં હવે આપણે જોઈશું ઉત્પરિવર્તન વિકૃતિ એટલે કે વનસ્પતિની અંદર શું કરવામાં આવે છે વિકૃતિ પ્રેરવામાં આવે છે
परिवर्तन विकृति विकृति જનીની અંદર જનીન આવેલું હોય છે દરેક વનસ્પતિની અંદર આવેલું હોય જેની અંદર નાઇટ્રોજન બેઝનો એક ચોક્કસ પ્રકારનો શું આવેલો હોય છે ક્રમ આવેલો હોય છે હવે એ ક્રમમાં ફેરફાર કરવામાં આવે તો વિકૃતિ સર્જાતી હોય છે જેને પરિણામે જે મૂળ લક્ષણો હોય એના કરતાં અલગ લક્ષણો એટલે કે નવા જે લક્ષણો વિકસિત થતા હોય એટલે ક્રમમાં ફેરફાર થઈ જાય તો લક્ષણો પણ શું થતા હોય છે બદલાતા હોય છે તો એને કારણે શું થાય છે કે નવા લક્ષણો વિકસિત થતા હોય છે જે ખાસ કરીને પિતૃઓની અંદર એ લક્ષણો જોવા નથી મળતા હોતા જે સંતતિમાં એકદમ નવા લક્ષણ જોવા મળે છે અને તો આ જે છે નાઇટ્રોજન બેઝનો ક્રમ કેવી રીતે બદલવામાં આવે છે શું કરવામાં આવતું હોય છે તો જનરલી તેની અંદર રસાયણનો ઉપયોગ અથવા તો વિકિરણો જે છે ગામા રે હોય એનો મારો ચલાવવામાં આવતો હોય છે તો કૃત્રિમ રીતે જે છે નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલવામાં આવતો હોય છે જેને કારણે વનસ્પતિની અંદર વિકૃતિ પ્રેરી શકાય છે અને ઇચ્છનીય લક્ષણો ધરાવતી જે વનસ્પતિ હોય એની પસંદગી કરવામાં આવે છે અને એનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરીને વનસ્પતિમાં નવા લક્ષણો વિકસિત થતા હોય છે અને એમાંથી જે ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ હોય તેનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે તો આ જે સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે અહીંયા જે ટેકનિક યુઝ કરવામાં આવતી હોય છે તેને શું કહેવામાં આવે છે ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે જેને મ્યુટેશન બ્રીડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે મ્યુટેશન એટલે એક પ્રકારની વિકૃતિ હવે એમાં કઈ કઈ જે છે પાક જે છે વિકસાવવામાં આવેલા છે તો એક તો છે મગ ઉત્પરિવર્તિત મગ છે તો મગ જે છે તેમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાય છે મગની અંદર યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ તો આ જે રોગ થતા હોય છે તેની સામે આપણે રોગ પ્રતિરોધક ધરાવતા મગની જે જાતો જે છે વિકસાવવામાં આવી છે અને કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવેલો છે આની અંદર તો ઉત્પરિવર્તન સંવર્ધનનો ઉપયોગ કરીને એટલે કે જે મગની જે જાત હોય એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ જનીનની અંદર બદલીને નવા લક્ષણ ધરાવતા મગનું જે જાત હોય તે વિકસાવવામાં આવી છે અને જે આ બંને રોગ સામે શું છે પ્રતિરોધક છે તો આવી રીતે રોગ પ્રતિરોધક ધરાવતી વનસ્પતિઓ મેળવવામાં આવેલી છે બીજું કે વનસ્પતિની જે અમુક જંગલી જાતો પણ આવેલી હોય છે
तो ए जंगली जातो जे होय छे ए प्रतिरोधक लक्षणों धरावती होय छे। વનસ્પતિની અમુક જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે છે, પણ હવે એમાં એક પ્રોબ્લેમ શું છે કે એમની જે ઉત્પાદનની જે ક્ષમતા હોય છે એ ઓછી છે। તો હવે ઉત્પાદન વધારવું હોય તો કેવી રીતે વધારી શકીએ? તો ઊંચું ઉત્પાદન કરવું હોય તો તેના માટે શું કરવામાં આવે છે કે જે કૃષિજન્ય જે જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકવાળી જે જાત હોય છે તેમાં આ જે આમાંથી જે જનીન હોય છે તેનું ટ્રાન્સફર કરવામાં આવે છે। પ્રતિરોધક જનીનનું શું કરવામાં આવે છે? ટ્રાન્સફર કરવામાં આવે છે। શેની અંદર પ્રતિરોધક જનીનનું વહન કરાવવામાં આવે છે? પ્રવેશ કરાવવામાં આવે છે। જે ઊંચી ઉત્પાદકતા ધરાવતી વનસ્પતિ હોય એની અંદર આ પ્રવેશ કરાવવામાં આવે છે। કારણ કે અહીંયા આગળ શું છે કે ઉત્પાદન ક્ષમતા એની ઓછી હોય છે, ઓછી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, તો એમાંથી પ્રતિરોધક જનીન હોય છે તેને અલગ કરીને તેનો જે છે ઊંચી ઉત્પાદક ધરાવતી વનસ્પતિમાં તેને દાખલ કરવામાં આવે છે। હવે અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા તેને સમજીએ કે ભીંડા જે છે તેમાં યલો મોઝાઇક વાયરસ થતો હોય છે। હવે ભીંડાની અંદર યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે તેને જંગલી જાતમાંથી તેને શું કરવામાં આવે છે? તબદીલ કરવામાં આવે છે, જેને પરિણામે નવી જે જાત વિકસાવવામાં આવેલી છે ભીંડાની, જેનું નામ છે એ એસ્ક્યુલેન્ટ્સ। ઊંચી ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતમાં તેને તબદીલ કરવામાં આવે છે અને જેને પરિણામે નવી જાત આપણને પ્રાપ્ત થાય છે, જેનું નામ છે એ એસ્ક્યુલન્ટ્સ, જેને કહેવામાં આવે છે પરભાણી ક્રાંતિ। એટલે અહીંયા
આવી રીતે નવી જાતો મેળવવામાં આવે છે જેને કહેવામાં આવે છે પરભાણી ક્રાંતિ કહેવામાં આવે છે। તો આવી રીતે જનીનોનું શું કરવામાં આવે છે સ્થળાંતરણ કરવામાં આવે છે જેને લક્ષ્ય વનસ્પતિ અને બીજી જે વનસ્પતિઓ હોય તો એની અંદર સુલિંગી સંકરણ કરાવીને આવી રીતે નવી જાતો વિકસાવવામાં આવતી હોય છે જે કેટલાક રોગ પ્રતિરોધક લક્ષણો ધરાવતી હોય છે જે વનસ્પતિને વિવિધ રોગો સામે શું પૂરું પાડે છે પ્રતિરોધકતા પૂરી પાડે છે।